નમસ્કાર મિત્રો, જય માતાજી. અત્યારે જો આપણે જન્માષ્ટમીમાં જઈ રહ્યા છીએ અને વરસાદ છે ચાલુ, તો આજે જન્માષ્ટમી તો આગળ તમને બતાવું છું ક્યાં જઈએ છીએ તે. તો આજે જો કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી છે અને આઠમ છે, તો આપણે ડોણા આવ્યા છીએ અને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કોડા અને રથયાત્રા ને બધું છે. અત્યારે આપણે ધોણે આવ્યા થયા, કૃષ્ણ ભગવાનનો રાષ્ટ્રોત્સવ હતો ત્યાં, અને હવે આપણે જઈ રહ્યા છીએ તથા બીજા બોલેરો પીધો છે ત્યાં, ઘરે દર્શન કરી લીધા અને રાષ્ટ્રોત્સવ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. હવે પાછા આપણે આવી ગયા છીએ બોલે. એટલે બધા મિત્રો, અત્યારે હવા બહાર જવું થયું છે અને આપણે જગ્યા ધોરણે કૃષ્ણોત્સવ બતાવીએ અને અત્યારે પાછા આવ્યા છીએ ધોણેશ્વર મંદિરે. અને આ તમે જોઈ શકો છો ડેમ ફૂલે ફૂલ છે, પાણી જઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો પાણી અને ટ્રાફિક પણ આજ બહુ છે. આઠમ છે અને શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર પણ છે. અહીંયા જોવા મહાદેવનું મંદિર છે અને આપણી જે પાછળ તમને દેખાય છે તે મસુંદરી નદી નીકળી છે અને ધોણેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી અહીંયા આપણે છીએ. અત્યારે ટ્રાફિક ફૂલ છે એટલે આપણે દર્શનનો જો લાભ મળે તો હું તમને આગળ દર્શન કરાવું મહાદેવના. ત્રણે વાગ્યા છે, હવા બહાર જેવું થઈ ગયું છે. આપણે મહાદેવના દર્શન ને વરસાદ પણ સારું છે, આગળ જાઓ તમને મહાદેવના દર્શન કરાવું. તો જય માતા જી મિત્રો, અત્યારે જો આપણે ધોણેશ્વર દર્શન કરવા માટે આવ્યા છે અને અમારા ભાઈ ફ્રુતભાઈ અને તો અહીંયા જો મહાદેવના દર્શન કરી લો બધા. આજે આઠમ છે અને મહાદેવના દર્શન બધા કરી લો ધોણેશ્વર મહાદેવના. જય મહાદેવ. જય માતા જી મિત્રો, આપણે જો દર્શન કરી અને પાછા ધોણેશ્વર થી અત્યારે ધોણેશ્વર જે ગુરુકુળ છે ત્યાં આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો પાછળ ગુરુકુળ છે, આપને દર્શન કરાવીએ. ગુરુકુળ છે અને જ્યાં ધોણેશ્વર કષ્ટ ભજન દેવ હનુમાન દાદાનું મંદિર છે ત્યાં હું તમને દર્શન કરાવું છું. તો આપણે કષ્ટ ભજન દેવ હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને તમે બધા દર્શન કરી લો.
ગિફ્ટ પસંદ છે હનુમાન દાદાના, ચાય હનુમાન દાદા. અને આ જો દોણેશ્વરની જગ્યા છે, અને અહીં તમે જોઈ શકો છો અષ્ટભુજન દેવમાં અત્યારે પાસે ધોણેશ્વર ડેમ હિલોળા દે છે. બહુ સારો સુપર નજારો છે. તો તમે હમ જોઈ શકો છો અષ્ટભુજન દેવ હનુમાન દાદાનું મંદિર છે, ને અંદર તમે જોઈ શકો છો બહુ સારો વ્યૂ છે. પાછળ તેમની પાછળ જે ડેમ દેખાય તે મસુંદરી ડેમ છે. અહીં તમે જોઈ શકો છો